નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. મિત્રો, આજે અત્યારે આપણે જ્યારે વાત કરીએ સુરત શહેરના પંજની સોસાયટી પાસે આવેલ નંદનવન સોસાયટીની અંદર એક હિટ એન્ડ રન જેવો મામલો કહેવામાં આવે છે. જ્યારે આ મામલાની અંદર એવો બનાવ બન્યો છે કે એક કાર હિટ એન્ડ રન ફૂલ સ્પીડમાં આવી અને અહીંયા મંદિર છે અને મંદિરની બહાર થાંભલો છે, થાંભલા સાથે પથરા હતા, ધડાકાભેર થયું અને આ રેસિડેન્ટલ સોસાયટી છે, જે રેસિડેન્ટલ સોસાયટીની અંદર અમુક લોકો કોમર્શિયલના કામ કરતા હોય છે. જ્યારે આ કોમર્શિયલના કામની અંદર અવારનવાર અહીંયા આવા બનાવ બને છે અને આ રેસિડેન્ટલ સોસાયટીમાં જો આ કાર થાંભલા સાથે ભટકાડી એના જગ્યાએ કોઈ બી માણસ સાથે અથવા કોઈ બાળક સાથે ભટકાણી હોત તો એના માટે શું કાર્યવાહી કરે. જ્યારે હવે સુરત શહેર પોલીસ અને પૂણે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે એ પણ હવે જોવું રહ્યું. જ્યારે જીબી અને ગાડી પણ આવી ગઈ છે અને આ જીબીનું પણ નુકસાન છે અને ખાસ તો આવા જ વિસ્તારની અંદર જે ફૂલ ઝડપે ગાડી ચલાવે છે તેના માટે સોસાયટી પ્રમુખને પણ અહીંયા ધ્યાન રાખવું જરૂરી છે. તેમજ આજુબાજુમાં જે પાનની દુકાનથી લઈ અને તમામ વ્યક્તિ છે એમને પણ અહીંયા ધ્યાન રાખવું જોઈએ કે કોઈ વ્યક્તિ અહીંયા ફાસ્ટ ગાડી ચલાવતો હોય તો એને રોકે અને ટપારવો એ પણ જરૂરી છે. જ્યારે આ બધી વસ્તુની અંદર હવે પૂણે પોલીસની ઉપર આવી રીતના આવી બને છે કે શું આની વિશે કાર્યવાહી કરશે. સુરત શહેરના પૂણા ગામ વિસ્તાર પાસે આવેલ નંદનવન સોસાયટીની અંદર બજરંગદાસ બાપાની મડુલી પાસે એક કાર ઇલેક્ટ્રિકના થાંભલા સાથે અથડાતા થાંભલો ધરાશાયી થયો. પૂણા ગામ વિસ્તારમાં આવેલ અંજની સોસાયટી પાસે નંદનવન સોસાયટીના શેરી વિસ્તાર રોડમાં પૂરપાટ ઝડપે કાર એક ઇલેક્ટ્રિકના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ, જ્યારે હિટ એન્ડ રનના મામલા હાઈવે ઉપર અને રસ્તા ઉપર તો જોવા મળે છે. હવે આવા જ કિસ્સાઓ રેસિડેન્ટ સોસાયટીમાં પણ જોવા મળી રહ્યા છે, જેનું કારણ કે રેસિડેન્શિયલ સોસાયટીની અંદર કોમર્શિયલ કામ કરનાર વ્યક્તિઓ વધી ગયા હોય અને જે રેસિડેન્ટ વિસ્તારના મકાનો છે તેમાં પોતાના આર્થિક ફાયદા માટે કોમર્શિયલ બિઝનેસ શરૂ કરી દીધો હોય. અને આ વિસ્તારમાં જુઓ તો સાડીના કારખાના ઘરે ઘરે હોય, હોટફિટના મશીન મૂકી પોતાના બિઝનેસ કરતા હોય, એ બિઝનેસમાં રેસિડેન્ટ વિસ્તાર આવતો હોય ત્યારે જે જગ્યાએ આ બનાવ બન્યો તેની બાજુમાં જ બાળકો માટે સ્કૂલ હોય, જે હરિઓમ સ્કૂલના ગેટ પાસે આવેલ થાંભલો ધરાશાયી થતાં સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી. અને જ્યારે આ વિસ્તારની ગલીઓ પણ સાંકડી હોય ત્યારે આવી સાંકડી ગલીઓમાં પૂરપાટ ઝડપે જો કાર ચાલતી હોય અને આવા એક્સિડન્ટ થાય તો એના માટે જવાબદાર કોણ એ પણ મોટો પ્રશ્ન છે. જ્યારે આ સ્કૂલમાં આટલા બાળકો ભણતા હોય છે, એટલા બાળકો સ્કૂલમાં રજા પડવાના સમયે બહાર નીકળતા હોય છે, ત્યારે રજા પડવાના સમય પહેલાં બનાવ બન્યો હતો જેથી કોઈ જાનહાનિ કે માનહાનિ થઈ નથી. જ્યારે કાર ભટકાડી ત્યારે કાર સવાર કાર લઈ ફરાર લઈ ગયો હતો અને સુરત ડીજીવીસીએલને જાણ થતાં ડીજીવીસીએલ કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળે આવી પોતાની કામગીરી શરૂ કરી હતી. રિપોર્ટર રાજુ હરસોરા, સુરત.